દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં દારૂબંધીની વાતો છેડે ચોકે પોકર સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હાલમાં આપણે વાત કરીએ તો વિજયનગર તાલુકાના સરહદી વિસ્તારનું છેવાડાનું ગામ એટલે નવાભગા ગામ તરીકે ઓળખાય છે। આ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું વેચાણ ખૂબ પ્રમાણમાં વધી ગયું હતું, જેને લઈ ગામના યુવાધન દારૂની દલતે ચડી ગયું હતું। અતિશય દારૂની સેવનને લઈ કેટલાક યુવાનો અકસ્માતે પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે, જેના કારણે નાની ઉંમરમાં કેટલાય દીકરીઓ વિધવા થઈ ચૂકી છે। અતિશય દારૂના સેવનને કારણે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું જવા પામે છે। યુવાનો વ્યસનના કારણે કોઈ નોકરી ધંધા રોજગાર તરફ વળતા નથી। ગામનો વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાઈ રહ્યો હતો, જેનું મૂળ માત્ર કારણ દારૂ જ હતું। આના કારણે ગ્રામજનોની એક તાકીદે મિટિંગ બોલાવવામાં આવી। આ મિટિંગમાં આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો અને અંતે ગ્રામજનોએ ગ્રામસભાની અંદર એક ઠરાવ પસાર કર્યો કે અમારા ગામમાં આજથી દારૂનું વેચાણ કરવા દેવામાં આવશે નહીં, ગામનો કોઈ પણ યુવાન દારૂ પીશે નહીં, જો આમ કરતા પકડાશે તો તે ગામ આગેવાનો જાતે પકડી પોલીસને હવાલે કરશે। ગુજરાતનું એવું અંતરિયાળ આદિવાસી વિસ્તારનું એક એવું ગામ છે જે કડક દારૂબંધી માટે પહેલ કરી છે। જો ગુજરાતના દરેક ગામડાઓમાં આવી જાગૃતતા આવી જાય તો ગુજરાતમાં દારૂબંધી આપોઆપ બંધ થઈ જાય તેમ છે। નિર્મિત રાવલ, ઝેરેસ ટીવી, ઈડર। આ મુકામ નવા ખોલા રહ્યું છું અને આ દારૂમાં કોઈ છોકરા છોકરી કોઈ ભણતા નહીં અને દારૂ પીએ અને જેથી કંઈ કામ નહીં કરી, હિંમત નહીં કરી, અમે ગામજનો બધા પેડા થાય અને ગામજનો હાથી એવો નિર્ણય લીધો કે આપણે દારૂ કોઈ ગામમાં વેચે નહીં કે કોઈ પીએ નહીં અને આ કરતો કદાચ દારૂ આ લોકો વેચવાનું ચાલુ કરીને એવું કોઈ કરી આ તો પોલીસે છેડે જાણ કરશું। એટલું બધું ખરેખર વધી જાય છે કે લોકો દારૂ પીએ છે, બાળકો એના પ્રત્યે દોરાય છે, ભણતા નથી અને કોઈ આગળ નોકરીમાં કે ક્યાં જતા નથી। એના કારણે અમે બધા ગામના લોકોએ નિર્ણય લીધો છે કે કોઈ વેચવા કોઈને વેચવા દેશું નહીં, કોઈને પીવા પણ દેશું નહીં અને તેમ છતાં પીશે તો એમને પોલીસને અમે જાણ કરીશું। નવાભગાથી વતીથી હું બોલું છું કે અમારા યુવાનો દારૂના વ્યસનમાં એટલા બધા તલ્લીન થઈ ગયા છે કે માનો કે હને એ યુવાનમાં અત્યારે પણ હને મરવાની પોઝિશન બેનો પાછળ વિધવા થતી આવી છે અને યુવાનો અમે એવી કટિબદ્ધ રાખીએ છીએ કે દારૂ બંધી કરશું અને કેને પીવા પણ દેશું નહીં કેને વેચવા પણ નહીં દેવું, એવું અમે ગામ લોકો અમે ગામના યુવાનો નક્કી કરીએ છીએ કે આજથી અમારા નવાભગા ગામમાં દારૂનું વ્યસન નહીં થાય।